દક્ષિણ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં અતિ મેઘમહેરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ ઉમરગામમાં અંધરાધાર વરસાદ ખાબકતા રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાએ આખરે હેત વરસાવ્યું છે. ગીર સોમનાથ, સુત્રાપાડા, કોડીનાર, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી પડ્યા છે. સુત્રાપાડામાં 8 ઇંચ અને કોડીનારમાં 7 ઇંચ વરસાદ ખાબકતા ખેડૂત સહિત તમામ વર્ગના હર્ષની લાગણી જોવા મળી છે. આ ઉપરાંત આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મુશળધાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં ગતરાતથી શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ ચાલુ છે. થાણેમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ભારે વરસાદને કારણે શહેરનું જનજીવન ઠપ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર પર અત્યાર સુધી હેત વર્ષાવામાં કંજુસાઈ રાખતા મેઘરાજા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં મનમૂકીને વરસી પડ્યા છે. સુત્રાપાડામાં અંધરાધાર 8 ઇંચ અને કોડીનારમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 70 જિલ્લાના 81 તાલુકામાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. અત્યાર સુધી દક્ષિણ, ઉત્તર, પૂર્વ મધ્ય ગુજરાતમાં હેત વરસાવનાર વરુણ દેવે અંતે સૌરાષ્ટ્ર પર અમી દ્રષ્ટિ કરી છે. સુત્રાપાડામાં 8 ઇંચ, કોડીનારમાં 7 ઇંચ, રાજુલામાં 4 ઇંચ, માળિયાહાટીનામાં 3 ઇંચ, ગીરગઢડા 3 ઇંચ, વેરાવળમાં 3 ઇંચ, સાવરકુંડલા 1.5 ઇંચ, માંગરોળ 1.5 ઇંચ અને ઉનામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. રાજુલામાં સુપડા આધારે વરસાદ પડતા ચારે તરફ પાણી ભરાયા છે. છતડીયા રોડ, નીચલી બજાર, રેમ્બો સોસાયટી વગેરે સ્થળોએ પાણી ભરાતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા થતા PGVCL દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. જ્યારે કુકાવાવ અને આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વરસાદનું આગમનથી ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા છે. લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસતા ખેતીના પાકને જીવનદાન મળ્યું છે. જ્યારે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો વલસાડ, ઉમરગામ સહિતના દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રેલવે વ્યવહાર ઠપ થયો છે. વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા છે, ત્યારે હજુ આગામી 3 દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ડ્રેનેજનું કામગીરી તો બહુ પહેલાં કરી દીધી હતી, પણ મુસળધાર વરસાદના કારણે આ પાણી ભરાશે. એકચુલા જે વિસ્તારમાં પાણી ભરાશે એ ઉમરગામ નગરપાલિકાનો રકબી ટાઈપનો વિસ્તાર છે. એ આખા નગરપાલિકા વિસ્તારની એક જ જગ્યાએ પાણી ભેગું થાય છે અને ત્યાંથી અમે પાણી દર વર્ષે કાઢતા છે અને આ બી વરસાદ એકચુલી વધારે પડતા વરસાદના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. બીજી બાજુ એક નહેરના પાણી છોડેલા છે, એક દરિયાઈ ભરતીના પાણી તરતર ભેગા થાય એટલે જે પાણી જે વ્યક્તિ પાણી નીકળું જોઈએ વ્યક્તિ પાણી નીકળતા નહીં મળે. હવે અત્યારે થોડી રાહત છે કારણ કે ગઈકાલે કરતાં આજની પરિસ્થિતિ થોડી સારી છે.